ज्ञान निष्ठा ये चढ़िया है हमारे ध्यान लगे निधि ध्यान आवश्यकता है। तो सगुण ब्रह्मना विषयमान अर्थ करिए तो ज्ञान एटले के परोक्ष ज्ञान ध्यान एटले के साक्षात्कार सगुण ब्रह्मनो एटले के जेमा गुण सहित ना ईश्वरनो साक्षात्कार। निर्गुण ब्रह्मना विसंबंधवानो अर्थ करिए जो कि सगुण ब्रह्मनो अर्थ चाली रह्यो अत्यारे खरेखर भगवान जे अत्यारे विषय छे सगुण ब्रह्मना भक्तिनो विषय छे सगुण ब्रह्मना विषय भक्तिनो विषय छे। ए दृष्टि जोवा जोईए तो ज्ञान अर्थात सगुण ब्रह्ममां ज्ञान परोक्ष ज्ञान એટલે આપણે જાણીએ છીએ કે માત્ર સમજવું કોઈ વસ્તુ વિશે જાણવું પૂરતું નથી। આપણે ટિમ્બકટુ વિશે બહુ જાણતા હોઈએ કે નેપાળ વિશે બહુ સાંભળ્યું હોય આપણે પશુપતિનાથનું મહાવ શું સુંદર મંદિર છે ત્યાં કેવી કેવી બધી વસ્તુઓ છે બધું ઘણું સાંભળ્યું હોય નેપાળ વિશે ઘણું સાંભળ્યું હોય મંદિર વિશે સાંભળ્યું હોય સ્તૂપ વિશે સાંભળ્યું હોય પણ માત્ર સમજવાથી એને આપણે વાંચ્યું પણ હોય એને કદાચ ફોટા પણ જોયા હોય અને છતાં પણ એ કેવું જ્ઞાન છે પરોક્ષ જ્ઞાન છે। એ તો ત્યાં જઈને આપણે જયારે દર્શન કરીએ ત્યારે જ ખરેખર એ આપણું પ્રત્યક્ષ જ્ઞાન બને। ટૂંકમાં કોઈ પણ જ્ઞાન જે પરોક્ષ હોય અને પ્રત્યક્ષ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ એમાં કોઈને કોઈ પ્રકારના કર્મની આવશ્યકતા છે। જો કે આ લૌકિક વિષયની અંદર જ્ઞાન પછી કર્મ આવતું હોય તો એ જ્ઞાનનું ફળ મળે। આ ભગવાનના વિષયમાં જ્ઞાનની ઉપાસના આવે છે ઈશ્વર ક્યાં અન્યત્ર નથી ઈશ્વર તો અંતર્મ હોવાના કારણે એના માટે આ જે ધ્યાન છે એ એનું સાધન છે। જો કોઈ વસ્તુ આપણે દૂર હોય અને એનું જ્ઞાન હોય તો એને પ્રાપ્ત કરવા માટે કર્મની આવશ્યકતા છે। અપ્રાપ્ત જે વસ્તુ હોય એના જ્ઞાન પછી કર્મની આવશ્યકતા છે તો આપણે પ્રાપ્ત થાય જે પ્રાપ્ત વસ્તુ છે એ પ્રાપ્ત વસ્તુના જ્ઞાન પછી ધ્યાનની આવશ્યકતા છે તો આપણે પ્રાપ્ત થાય પ્રાપ્ત જ છે હૃદયમાં છે ઈશ્વર અંતેથી ત્યાં ધ્યાન કરવાની આવશ્યકતા છે। એટલે કે જ્ઞાનાર્થ ધ્યાનમ વિશિષ્યતે અથવા તો દ્વૈત તત્વની પ્રક્રિયા વિશે જે આપણે જોઈએ તો અભ્યાસનો અર્થ શાસ્ત્રનું શ્રવણ મનન વગેરે અભ્યાસ કરવાય એના કરતા જ્ઞાન ચડી જતું છે એ અભ્યાસના પરિણામે જ્ઞાન થવું જોઈએ એના કરતા ધ્યાન ચડી જતું છે માત્ર જ્ઞાન પૂરતું નથી જ્ઞાનમાં નિષ્ઠા આવશ્યક છે। એ જ્ઞાનમાં જે કે પ્રતિબંધકો હોય દેહાત્મ ઉદ્ભવે જે કોઈ પ્રતિબંધકો હોય એ પ્રતિબંધકો દૂર કરવાની જરૂર છે અંતેથી જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે નિર્ધ્યાસન સર્વશ્રેષ્ઠ છે જે આપણને આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રદાન કરે છે આમ કહ્યું આટલું તો બરાબર છે સમજી શકાય એવું છે। હવે આગળ કહે છે એવું એ સમજવાની થોડી મુશ્કેલી પડે છે કહે છે આગળ જ્ઞાનવતઃ ધ્યાનાદપિ કર્મફલત્યાગો વિશિષ્યતે ઇતિ અનુસંજ્યતે આપણે વાંચીએ કે આપણે જ્ઞાનવતઃ ધ્યાનાદપિ આ ધ્યાન કરતા પણ જ્ઞાન પણ હોય ને ધ્યાન પણ કરતો હોય એના કરતા પણ એટલે અભ્યાસ કર્યો હોય એને કારણે જ્ઞાન પ્રાપ્ત થયું હોય અને એ જ્ઞાન સહિતનું જ્યારે ધ્યાન કરતો હોય ધ્યાન કરવામાં જ્ઞાન તો જોઈએ જેનું પણ ધ્યાન કરવું હોય એનું જ્ઞાન તો જોઈએ ઈશ્વર ધ્યાન કેમ થઈ શકે આમ શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું હોય તો પણ એનું જ્ઞાન જોઈએ કે એમનું કેવું રૂપ છે કેવા ગુણ છે તો આપણે ધ્યાન કરી શકીએ। તો એવી રીતે જ્ઞાન સહિતના ધ્યાન કરતા પણ કર્મફલ ત્યાગ વિશિષ્યતે ભગવાન કહે છે કર્મફળનો ત્યાગ છે એથી પણ ચડિયાતો છે ચડિયાતો છે એટલું કહેવાની એટલું ઉમેરવાની જરૂર છે અનુસંધ્યતે એટલું જ ઉમેરવાની જરૂર છે એટલે આગળ જે કયું વિશિષ્યતે એ બીજા પંક્તિમાં પણ એને ખેંચવાનું છે કે હા ત્યાંના કર્મફલ ત્યાગ વિશિષ્યતે એવું કેમ તો એ કહે છે હવે એવું શા માટે ભગવાન કહે છે કે ધ્યાન એના કરતા કર્મફળનો ત્યાગ વધારે ચડિયાતો જો કેવી રીતે સમજાવે છે ભગવાન પોતે જ કારણ આપે છે એવમ કર્મ ફલ ત્યાગાદ પૂર્વ વિશેષણવતઃ શાંતિ ઉપશમઃ સહેતુકસ્ય સંસારસ્ય અનંતરમેવ સ્યાત્ ન તો કાલાંતરમપેક્ષતે
एवं कर्म फल त्यागात पूर्व विशेषणवत पूर्व विशेषणवत है कौन विशेषण से तो कहते के पुंस कर्म फल त्याग नो विशेषण वर्ण ये साधक आ प्रकार कर्म फल नो त्याग करना रो साधक छे क्यों साधक छे पूर्व विशेषणवत है એટલે કે આત્મવાન ટૂંકમાં જેને કર્મફળનો ત્યાગ તો કરો પણ જોડે જોડે જેને ચિત્તની સાવધાની છે અને એ પૂર્વક અને ઈશ્વરને અર્પણ કરવાની ભાવની કર્મ કરતા કરતા કર્મફળનો ત્યાગ એટલે એ ઈશ્વરને અર્પણ કરે છે કર્મફળ એવો કર્મફળનો ત્યાગ છે એ વિશે વિશેષ છે કેમ કારણ કે એવું કરનાર માટે શાંતિ ઉપશમ સહેતુ કસ્ય સંસારસ્ય અનંતરમેવ સ્યાત કારણ કે એ કર્મ ફળના ત્યાગને કારણે તરત જ અનંતરમ તરત જ શાંતિ જન્મે છે શાંતિ એટલે શું ઉપશમ શેનો ઉપશમ શું શાંત થઈ જાય છે સહેતુ કસ્ય સંસારસ્ય શાંતિનો અર્થ એવો નથી કે બધા વિચારો શાંત થઈ જાય છે ભલે વિચારો રહ્યા પણ આપણને જે પીડે છે પેલા વિચારો નથી પણ પેલો સંસાર પીડે છે કયો સંસાર શોક વિષાદ આ બધી વસ્તુ પીડે છે શોક એટલે કે હું દુઃખી છું હું સુખી છું હું અપરાધી છું હું ગવાયો છું એ ગવાવું પણ આપણે સંસાર નથી હું ગવાયો છું એ સંસાર છે એટલે જ અપરાધ પણ સંસાર નથી હું અપરાધી છું એ સંસાર છે સુખ પણ સંસાર નથી હું સુખી છું સંસાર દુઃખ પણ સંસાર નથી હું દુઃખી છું સંસાર ટૂંકમાં સુખ દુઃખ આ ઘવાઓ અપરાધ બધા ઉપાધિના ધર્મ છે એની અંદર જયારે અહમ કે આત્માને કે પોતાને જોડવામાં આવે ત્યારે પોતે પેલા જેટલો બની જાય હું જેની સાથે જોડાયો હોય એના જેવો બની જાઉં અને તેથી આ ઉપાધિ સરળ જે અલ્પ છે મર્યાદિત છે એની સાથે જયારે હું જોડી દઈએ ત્યારે હું કે આત્મા પણ જાણે કલ્પ બની ગયો એમ સંસાર આત્માની અલ્પતા એટલે સંસાર આ બધા જ ખ્યાલો આપણામાં અલ્પતાનો ખ્યાલ ઉત્પન્ન કરે છે હું સુખી છું દુઃખી છું સારો છું બધા જ ખ્યાલો આત્મા વિશેનો કોઈ પણ ખ્યાલ હંમેશા આત્મા કે પોતાના વિશે અલ્પતાનો ખ્યાલ જ ઉત્પન્ન કરે છે સુખી છું કહું ત્યારે પણ મને ખબર પડે કે તે દિવસ એવો સુખી નહીં પહેલા જેટલો સુખી તો નહીં તરત આપણામાં અલ્પતા આવી જ જતી હોય છે અને તેથી આત્માની અલ્પતાનું નામ છે સંસાર એ જ અલ્પતા જ આપણા બધા દુઃખ આપે છે બાકી શું જરૂર છે દુઃખની શું જરૂર છે બાકી દુઃખનું કારણ છે હું અલ્પ છું એ સિવાય દુઃખનું કારણ છું જે વસ્તુ મને અલ્પતાનો ખ્યાલ ઉત્પન્ન કરાવે એ મારા દુઃખનું કારણ બને કોઈક રીતે મને એવું ધ્યાન કરાવે કે તું હું મૂરખ છું ને હું આમ છું ને ફલાણું છું ને સહાય છું ને એવું કોઈક રીતે કોઈને કોઈ પ્રકારની મારી મર્યાદાનું ભાન કરાવે અથવા તો હું કોઈક રીતે હું મર્યાદિત છું અલ્પ છું એવી જાતની લાગણી મારું ઉત્પન્ન કરે એ મારા દુઃખનું કારણ બને છે તો આ આ સમગ્ર સંસાર એટલે કે આ બધો શોક અને મોહરૂપી જે સંસાર છે એમાંથી મુક્ત એમ નામ શાંતિ એટલે અશાંતિ કોને કહેવાય આ શોક અને મોહ અને શોકનો અર્થ છે કામ ક્રોધ લોભ આપણામાં જે ક્યાં બધી વૃત્તિઓ હોય ઈર્ષ્યા હોય ઘૃણા હોય તિરસ્કાર હોય આત્મ તિરસ્કાર હોય જે કંઈ હોય તે આ બધી વસ્તુનો શોકમાં સમાવેશ થાય છે આવાની કોઈ પણ વૃત્તિ જ્યારે મનમાં જન્મે ત્યારે આપણું મન કેવું અશાંત બની જાય ક્રોધ જન્મે મન અશાંત બની જાય લોભ જન્મે અશાંત બની જાય દ્વેષ જન્મે અશાંત બની જાય આત્મ તિરસ્કાર જન્મે અશાંત બની જાય એકદમ અશાંત અશાંત અસ્વસ્થ બની જાય આપણે ક્યાં બની જાય અસ્વસ્થ બની જાય તો શાંતિ અર્થાત સ્વસ્થતા આ અસ્વસ્થતા એટલે સંસાર અને સ્વસ્થતા એટલે મુક્ત આપણે સ્વસ્થ હોય તો કે ત્યાગાત શાંતિ અનંતરમ હંમેશા ત્યાગને કારણે મનની શાંતિ જન્મે અનંતરમ તરત જ એનો અર્થ એ થયો કે જે કોઈ મનમાં અશાંતિ છે એ ત્યાગના અભાવને કારણે છે મહાત્માઓ કહે છે જ્યારે આપણા મનમાં દુઃખ થાય ત્યારે સમજવું કે કોઈક વસ્તુની આસક્તિ છે કઈક વસ્તુ પકડી રાખી હશે કઈક વસ્તુ છોડવા તૈયાર નથી બસ કશું છોડવા તૈયાર નથી માટે દુઃખ થાય છે આમ દરેક દુઃખ કારણે છે કશું છોડવા તૈયાર નથી અંતેથી ત્યાગાદ છોડી દઈએ શાંતિ અનંતરમ સ્વામીજી એમ તો કે છોડાતો એ બરોબર છે એના છોડાય બરોબર પણ એ દરેક માટે નહીં છોડવાનું કારણ હોય જ છે આપણે કશુંક ન છોડી શકેનું કારણ હોય જ છે ના નથી જે કોઈ કારણ હોય તો ખરું પણ ટૂંકમાં જ્યારે આપણે કહી આપણે કશું ન છોડી શકવાનું કારણ આપતા હોઈએ ત્યારે ખરેખર આપણે દુઃખી થવાનું કારણ આપીએ છીએ અને તેથી કોઈક રીતે આપણા મનમાં સંતોષ લેવા માંગે છે કે નહીં નહીં અમુક કારણ હોવાને કારણે વસ્તુ છોડતો નથી તો છોડી દે
એમ કરીને કોઈ કરતે મારા દુઃખને ચાલુ રાખવા માટેનું હું કારણ આપું છું. ત્યાગાત શાંતિ અનંતરમ, જેવો ત્યાગ હશે, કારણ કે કોઈક વસ્તુને ગ્રહણથી અશાંતિ જન્મે છે, તેથી ત્યાગથી શાંતિ જન્મે. અજ્ઞાનથી દુઃખ જન્મતું હોય તો જ્ઞાનથી સુખ જન્મે, તેવી રીતે કોઈ વસ્તુને ગ્રહણ પકડી રાખો, પકડી રાખવાથી દુઃખ જન્મતું હોય તો ત્યાગથી શાંતિ, પકડી રાખવાથી અશાંતિ જન્મે, ત્યાગથી શાંતિ જન્મે. એ સ્વામી શું કરવું, ઘર છોડી દેવાનું શું કરવાનું? ત્યાગ એટલે શું છે? એ કોઈ ખરેખર તો કોઈ બહારની વસ્તુઓ પકડવી, એટલે કઈ કે આપણે હાથ પરથી કઈ પકડતા નથી, આ બધું પકડવાનું ક્યાં થતું હોય છે? મનમાં થતું હોય છે. કેવું પકડતા હોય છે? રાગ અને દ્વેષથી કે આસક્તિથી પકડતા હોય છે. બસ અદેથી આસક્તિ અર્થાત કે રાગ દ્વેષનો ત્યાગ કરીએ, શાંતિ અનંતરમ, તરત શાંતિ જન્મ. કઈ વસ્તુ અશાંત કરે છે મનને? રાગ અને દ્વેષ કે આસક્તિ મનને અશાંત કરે છે. એટલા માટે ભગવાન કર્મ ફલ ત્યાગ હે સહેતુ કસ્ય સંસારસ્ય અનંતરમેવ સ્યાત, આ તો બહુ મોટી વાત કરી. મહારાજ તો કહે છે કે અજ્ઞાન સહિત સમગ્ર સંસારનો નાશ થઈ જાય કર્મફળનો ત્યાગ, એવું તો કઈ થતું નથી હોતું કર્મફળનો ત્યાગ છે. આમ તો છેવટે કર્તૃત્વના ત્યાગથી જ થાય, પણ અહીં કર્મફળના ત્યાગની સ્તુતિ કરે છે. અને એટલા માટે પણ અજ્ઞાનના ત્યાગથી કે કર્તૃત્વના ત્યાગથી જે ફળ મળે છે એવું ફળ કર્મફળના ત્યાગથી મળે છે એમ કહીને કર્મફળના ત્યાગની સ્તુતિ કરે. સ્તુતિ કેમ કરાય? સ્તુતિ કોને કહેવાય? કે વસ્તુ એને કરે વધારે વધારે બોલીએ છે એવું એવું બોલીએ તો સ્તુતિ ના કહેવાય, કહેવાય એને, પણ ખુશામત કરવી અર્થવાદ કોને કહેવાય? છે એને કરતા વધારે વધારે બોલવું. તો તે રીતે કર્મફળના ત્યાગથી શાંતિ તો જરૂર મળે, પણ જે પ્રકારની શાંતિ અહીં વાત કરે છે, સહેતુ કસ્ય સંસારસ્ય અનંતરમેવ ઉપશમસ્યાત, તો કે અજ્ઞાન સહિત સમગ્ર સંસાર શાંત થઈ જાય એટલું બધું કંઈ થતું નથી, પણ તો એ કર્મફળના ત્યાગથી કર્મફળને પકડી રાખવાથી જે કંઈ દુઃખ થાય એ તો જતું રહે. આપણે કેટલી વસ્તુને પકડીએ? કર્મફળને પકડીએ, કર્મને પકડીએ, કર્તૃત્વને પકડીએ, અજ્ઞાનને પકડીએ, આ બધું પકડેલું પછી ધીમે ધીમે જાય. પેલું અજ્ઞાન આપણે છોડવા માંગીએ ને, પેલો કે બાકીનું બધું રાખવું તો શું વાંધો, અજ્ઞાન છોડ્યું પણ નથી થતું. ગઈકાલે પંચદશીમાં ચર્ચા આવતી હતી કે જીવન મુક્તિની વાત જવા, શું જવા દો ને, અમારે તો વિદેહ મુક્તિ જોઈએ છે. તો કેમ જીવન મુક્તિમાં રસ નથી? કારણ કે શું પકડી રાખવા માંગે છે? શું પકડે? તો અહીંના આ જગતના ભોગ તો મને ભોગી લો, તો મને પછીનો ભોગ નથી જોતા. જેને આ ભોગ છૂટતા નથી પછીનો ભોગ સ્વર્ગને ક્યાં છોડવાનો હતો? અંતેથી ટૂંકમાં શાંતિ ઉપરમ જ્ઞાન પ્રાપ્ત થાય તો જ આવી રીતે સંસારનો નાશ થાય. ટૂંકમાં જ્ઞાનથી જ અજ્ઞાન દૂર થાય ને તો જ સંસારનો નાશ થાય, તો જ આપણે પૂરેપૂરી શાંતિ પ્રાપ્ત થાય. ત્યારે અહીંયા આગળ તમે આપ કહી રહ્યા છો કે કર્મફળના ત્યાગથી જ આવી સંસારવાળી શાંતિ મળે, તો જે આગળ બીજે કહ્યું છે એનો વિરોધ થયો. એટલે શંકરાચાર્ય મારે સમજાવે છે આગળ, અજ્ઞસ્ય કર્મણિ પ્રવૃત્તસ્ય પૂર્વોપદિષ્ટ ઉપાય અનુષ્ઠાન અશક્તૌ સર્વકર્મણાં ફલત્યાગ શ્રેયસાધનમ ઉપદિષ્ટમ ન પ્રથમમ એવ. અજ્ઞસ્ય કર્મણી પ્રવૃત્તસ્ય, આ કોના ઉદ્દેશને કહેવાય? અજ્ઞાની મનુષ્ય માટે કહેવામાં આવે છે. કર્મણી પ્રવૃત્તસ્ય, જે કર્મમાં પ્રવૃત્ત છે એવો જે અજ્ઞાની સાધક છે, મુમુક્ષુ છે, છતાં પણ અજ્ઞાની છે અને કર્મમાં પ્રવૃત્ત છે. પૂર્વોપદિષ્ટ ઉપાય અનુષ્ઠાન અશક્ત, ભગવાને એક પછી એક જુદા જુદા ઉપાયનો ઉપદેશ કર્યો. મયેવ મનાધત્સ્વ મય બુદ્ધિ નિવેશ, તારું મન અને બુદ્ધિ બંનેનો ત્યાગ કર, બંને મને આપી દે. એન થતો હતો અભ્યાસ યોગે ન તતઃ મામ ઈચ્છાપમ ધનંજય, હે અર્જુન અભ્યાસ કર અને એ રીતે મન બુદ્ધિ મને સમર્પિત કરવાનો પ્રયત્ન કર. એ પણ ના થાય તો મદર્થમ કુરુ કર્માણી, સારું ત્યારે બધા કર્મ તું મારે માટે કર. એ પણ ન થતો હોય તો સર્વ કર્મ ફળ ત્યાગમ તતઃ કુરુ, તો સર્વ કર્મના ફળનો ત્યાગ કર. આમ પૂર્વોપદિષ્ટ ઉપાય અનુષ્ઠાન અશક્તવ,
आगे जो उपाय कहवामां आवे ए उपायनुं अनुष्ठान करवा जे शक्तिमान नथी वो अज्ञानी आज साधक छे तेने माटे सर्व कर्मणां फलत्याग श्रेष्ठ साधन उपदिष्टम इने आ कहवामां आवे छे एने कहवामां आवे छे के सर्व कर्मणां फलनो त्याग श्रेष्ठ छे गमे तेमथी कहवामां आवे એટલે કઈ વસ્તુ કોને કહેવામાં આવે છે અગત્યનું છે એટલે જે હજી તો પાંચમા ધોરણમાં જતો હોય ને કે મિડલ સ્કૂલ સારામાં સારી પછી પણ જે હાઈસ્કૂલ ભણાવી ગયો એને કઈ કોલેજ વધારે સારી અને એ જ્યારે આ સર્વ કર્મ એટલે કર્મ ફળના ત્યાગની સ્તુતિ જયારે કરવામાં આવે છે ત્યારે આ વાક્ય કોનો ઉદ્દેશ કહેવાય છે જે અજ્ઞાની મનુષ્ય છે જે કર્મમાં અત્યારે પ્રવૃત્ત છે અને એ સિવાયના કોઈ સાધનનું અનુષ્ઠાન કરવા હજી શક્તિ ધરાવતો નથી જો એ મનુષ્ય કર્મ ફળના ત્યાગને બદલે કર્મનો ફળ કર્મના ફળનો ત્યાગ કરવાની શક્તિ ધરાવતો તો એવું કહેવામાં આવે હોત એના કરતા અભ્યાસ કરી શકતો હોત એ શ્રેષ્ઠ કહેવામાં આવ્યો હોત એથી પણ મન બુદ્ધિ ઈશ્વરનો અર્પણ કરતો હોત એ શ્રેષ્ઠ કહેવામાં આવ્યો એથી પણ વધારે જો અક્ષર એટલે કે અવિનાશી પરમાત્મામાં એ પોતે એનું ઉપાસના કરે એને એ શ્રેષ્ઠ કહેવામાં આવે અને તેથી શંકરાચાર્ય મહારાજ કહે છે કે આ વાક્ય જે અજ્ઞાની સાધક છે અને બીજા કોઈ સાધનનું અનુષ્ઠાન કરવાનું હજી શક્તિમાન નથી એનો ઉદ્દેશ કહેવામાં આવ્યો છે ન પ્રથમમે એવું નથી કે આ સૌથી ચઢિયાતું સાધન જે માટે કહેવામાં આવ્યું છે પરંતુ આ મનુષ્ય માટે આ સૌથી શ્રેષ્ઠ સાધન છે માટે એમ કહેવામાં આવ્યું દીર્ઘેણ કાલેન આદર નિરંતર અનુષ્ઠિતા ધ્યાનાદ વસ્તુ સાક્ષાત્કાર દ્વારા સંસાર દુઃખોપશાંતે તથા વિધા ધ્યાનાત ત્યાગસ્ય વિશિષ્ટ પ્રોક્તે તદીય સ્તુતિ હત્ર ઇષ્ટા ટૂંકમાં ખરેખર તો લાંબો સમય ધ્યાન કર્યું હોય નિધિધ્યાસન કર્યું હોય ત્યારે આપણા સર્વ પ્રતિબંધકો દૂર થયા હોય અને આપણે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરી હોય અને ત્યારે ખરેખર તો પેલી આત્યંતિક શાંતિ મળે ટૂંકમાં એ પ્રકારના નિધિધ્યાસનથી જે પ્રકારની શાંતિ પ્રાપ્ત થાય એવી શાંતિ કર્મફળના ત્યાગથી જ થાય છે એમ કહીને કર્મફળના ત્યાગની સ્તુતિ કરે છે આનાથી આટલા નાના સાધનથી કેટલું મોટું ફળ મળે છે એમ કરીને એની સ્તુતિ કરે છે એ તો પેલો છોકરો સ્કૂલમાં જતો જ નથી જો સ્કૂલમાં જઈશ તો મોટો ડોક્ટર બનીશ કઈ સ્કૂલમાં જવા નથી બનવાનું પણ આ જશે તો ક્યારેક બનશે તો એટલે નીતો ક્યારેક બનવાનું જ નથી એટલા માટે એને માટે આ પ્રકારની એની સ્તુતિ કરવા જો જે જે રોજ સ્કૂલમાં જાય નિયમિત એ ડોક્ટર બને એમ કે એના સ્કૂલમાં જવાની સ્તુતિ કરવામાં એના જેવું છે અચ્છા એટલે કહે છે આગળ એનું કારણ શું છે અતશ્ચ શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત ઉત્તરોત્તર વિશિષ્ટોપદેશેન સર્વકર્મફલત્યાગસ્તૂયતે સંપન્ન સાધન અનુષ્ઠાન શક્તૌ અનુષ્ઠેયત્વેન શ્રુતત્વાદ અતશ્ચ ઇસ કારણથી શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત ઉત્તરોત્તર વિશિષ્ટોપદેશેન કે અભ્યાસ કરતા જ્ઞાન ચડી જતું છે જ્ઞાન કરતા ધ્યાન ચડી જતું છે ધ્યાન કરતા આ કર્મ ફળનો ત્યાગ ચડી જતો છે એમ ઉત્તરોત્તર વિશિષ્ટતો ઉપદેશ છે ને એની પછીનું જે છે પહેલા કરતા ચડી જતું એ પ્રકારના ઉપદેશથી સર્વ કર્મ ફળ ત્યાગ અસ્તુ એ સર્વ કર્મના ફળના ત્યાગની સ્તુતિ કરવામાં આવે છે શેના માટે સંપન્ન સાધન અનુષ્ઠાન અશક્તૌ ઉત્તમ સાધન છે અને અનુષ્ઠાન કરવાને જે મારે જે શક્તિમાન ન હોય એના માટે અનુષ્ઠેયત્વ એને શ્રુતત્વાત કારણ કે જે ઉત્તમ સાધન કરવાનું શક્ય છે એની માટે આ ત્યાગ કહેવામાં આવે છે માટે અમે કહીએ છીએ કે ત્યાગની સ્તુતિ તો કોઈ કહે કે ભગવાન કહ્યું છે કે બધા કરતા કર્મફળનો ત્યાગ ચડિયાતો છે બસ તમે યુદ્ધ છોડી દો એટલે આ વાક્યનું તાત્પર્ય સમજવાની જરૂર છે એટલે આમાંથી આપણે શું બોધ લેવાનો ખાલી વાક્યના શબ્દો જ જોઈએ તો સ્પષ્ટ છે કે ધ્યાન કરતા પણ કર્મફળનો ત્યાગ ચડિયાતો છે અને તેથી આપણે શ્રેષ્ઠ સાધનનું અનુષ્ઠાન કરવા માંગતા હોય હંમેશા આપણે કંઈ ઉતરતું સાધન તો ન જ સ્વીકારીએ અને તો ભગવાન એમના પોતાના શબ્દોમાં જાહેર કરે છે કે બધા સાધન કરતા કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે બસ તો આપણે એટલું કરીએ એટલે શંકા છે કે એટલું પૂરતું નથી એટલાથી શરૂઆત કરવાની તો પણ અમુક તો કહું છું કે કર્મફળના ત્યાગથી જ છેવટે શાંતિ પ્રાપ્ત થાય તો કે એ તો ખાલી કર્મફળના ત્યાગની સ્તુતિ છે ટૂંકમાં આ શ્લોક કર્મફળના ત્યાગની સ્તુતિ માટે છે કર્મફળના ત્યાગનું લક્ષણ સમજાવવા માટે નથી કર્મફળના ત્યાગની સ્તુતિ માટે એટલે એમના સ્તુતિનો અર્થ કે એને સીધું જે છે એના એવા અર્થ ન કરવા
એનો જશે અર્થવાદ કહેવાય. અર્થવાદ એટલે એનું તાત્પર્ય બીજા કશાક નો હોય. બહુ આ મારો દીકરો અમારો રાજા છે, ફલાણો છે, ઢીકણો છે, એટલે ભાઈ એ પેલા માની લેવા આવો છું તો મુશ્કેલી થાય. એટલે સમજો ને કે આ તો સ્તુતિમાં તાત્પર્ય છે. એટલા માટે કે એને કશાક એને કોઈ વસ્તુમાં એને એન્કરેજ કરવા માટે, એનો રુચિ ઉત્પન્ન કરવા માટે, પ્રેરણા કરવા માટે, બસ આવું કરવા પ્રેરાય. બાકી એટલે આ સ્તુતિ છે, જેથી કર્મફળના ત્યાગમાં પ્રેરાય, એટલા માટે આ સ્તુતિ છે. સ્તુતિનો સંદેશ છે. ચાલો સ્તુતિ કરવાનું કશું તો કારણ હોવું જોઈએ, પણ એમને તો સ્તુતિ ના થાય. થોડુંક રાજા પણ એવો હોય તો સ્તુતિ, આપણે આપણે સ્તુતિ કરવા માટે પણ કશું તો કારણ જોઈએ, એમને સ્તુતિ ના થાય. અને તે રીતે આ કર્મફળના ત્યાગમાં શું મોટી વસ્તુ રહેલી છે કે એની સ્તુતિ કરે છે, એટલે પ્રશ્ન પૂછે. કેન સાધર્મ્યેણ સ્તુતિત્વમ, કર્મફળના ત્યાગમાં કયા પ્રકારની સમાનતા રહેલી છે જેને કારણે તમે એને આટલો ઊંચો ચડાવી દો છો? તમે ધ્યાનની કક્ષા ધ્યાનથી પણ એને શ્રેષ્ઠ ગણો છો, તેવું શું કર્મફળના ત્યાગમાં છે જે સ્તુતિને યોગ્ય છે? તો સમજાવે છે. યદા સર્વે પ્રમુચ્યંતે ઇતિ સર્વકામ પ્રહાણાત અમૃતત્વમુક્તમ તત્પ્રસિદ્ધમ કામાશ્ચ સર્વે શ્રૌદ સ્માર્ધ સર્વકર્મણાં ફલાને તત્યાગે ચ વિદુષઃ જ્ઞાનનિષ્ઠસ્ય અનંતરા એવ શાંતિઃ ઇતિ સર્વકામત્યાગસામાન્યમ અજ્ઞકર્મફલત્યાગસ્ય અસ્તિ ઇતિ તત્સામાન્યાત્ સર્વકર્મફલત્યાગસ્તુતિઃ ઇયમ પ્રરોચનાર્થા. તો આ કર્મફળના ત્યાગમાં શું છે જે સ્તુતિ યોગ્ય છે? યદા સર્વે પ્રમુચ્યંતે કામા યે સર્વદિશ્યતાઃ અથમર્ત્યો અમૃતો ભવતિ અત્ર બ્રહ્મ સમશ્નુતે. સાંભળ્યું છે કઠોપનિષદ? યદા સર્વે પ્રમુચ્યંતે કામા યે સર્વદિશ્યતાઃ, જ્યારે આના હૃદયમાં રહેલી સર્વ કામનાઓ એને છોડીને જતી રહે છે, એને છોડીને જતી રહે છે. આપણે કામના છોડવાની હોતી નથી, કામના જ ભાગી જાય તો જ ખરેખર છૂટી વસ્તુ ક્યારે થાય? એ જાતે જતો રહે ત્યારે એ ભાગી જાય તો છૂટ્યું કહેવાય. આપણે છોડીએ ને તો પાછું પાછું આવતું રહે. આપણે પ્રયત્નપૂર્વક છોડીએ, એ છોડવાની જરૂર તો છોડવાનું ના નથી, પણ સારા શ્રેષ્ઠ ત્યાગ કયો કહેવાય? જ્યારે વસ્તુ એની જાતે જતી રહે. તો દરેક વસ્તુને હોવા વાળે કશું કારણ હોય. શા માટે બિલાડી રોજ રસોડામાં આવ્યા જ કરે છે? જો ત્યાં દૂધ છે, ઘી છે, આવું તો કંઈક હોય તો આવે, બીજી કોઈ જગ્યાએ જતી નથી. કેમ અહીંયા આવે છે? કારણ કે એને એને આકર્ષણ થાય એવી કશીક વસ્તુ છે. ટૂંકમાં કોઈ પણ વસ્તુ હોવાને વાળા કારણ હોય છે, એક જ વસ્તુ હોવાને કારણ નથી, એને વિશે પરમાત્મા. બસ એ સિવાયની કોઈ વસ્તુ ક્યાંય હોવાને વાળે કારણ છે. અંતે રીતે આપણા હૃદયની અંદર પણ કામનાઓ છે, મનમાં કામનાઓ, એનું પણ કારણ હોવું જોઈએ. તો એ કારણ દૂર થાય તો કાર્ય દૂર થાય. શું કારણ છે? કેમ મારા મનમાં એક પછી કામનાનો ઉદ્ભવ થાય છે અને એક પછી કામનાઓ પૂરી કર્યા છતાં પણ નવી નવી કામનાઓ જન્મ્યા કરે, એનું કારણ શું? કઈ વસ્તુ છે જેને કારણે મનમાં કામનાઓ જન્મ્યા કરે છે? આત્મામાં અલ્પત્વ બુદ્ધિ. હું અલ્પ છું, દીન છું, હીન છું, દુઃખી છું, સંસારી છું. આમ આ રીતે આત્મામાં જે સંસારી બુદ્ધિ, અલ્પત્વ બુદ્ધિ છે, એ જ બધી કામનાનું મૂળ છે. કારણ કે કોઈ આત્માને દુઃખી કે અસંસારી કે અસહાય સ્વીકારી શકે છે? એના માટે જેવું આત્મા વિશે કે માન વિશે આ પ્રકારનો ખ્યાલ જન્મ્યો કે તરત જ એ ખ્યાલમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરવાનો જ. અને આપણા બધા પ્રયત્નો આત્માની આ ઉણપમાંથી, અલ્પતામાંથી મુક્ત થવાના પ્રયત્ન છે. તો કામના જ્યાં સુધી આ હોય ત્યાં સુધી કામના આવ્યા જ કરવાની. અમુક વાતાવરણ તો બેક્ટેરિયા આવ્યા જ કરવાના, અમુક વાત એટલે આવી વસ્તુ આવવાના કારણ હોય છે. રોગ પણ આવ્યા કરવાનો, કશું અંદર હોય તો રોગ આવે, આખો દાડો આવ્યા જ કરે છે, ઉધરસો થયા જ કરે છે, જરાક વાર થઈને આવ્યા જ કરે, અથવા એક તાવ આવ્યા જ કરે, દર મહિને બે મહિને તાવ આવે,
कारण के लोही अंदर पेला मलेरिया ना एवं प्रकार कीटाणु होता कि जाए ज नहीं अंते ते दवा आप जत पेला अंदर रही गया वही पाचा बोलावे तावने अंत कारण न जाए त्या सुधी कार्य कदाच थोड़ी तात्कालिक जरूरत वही पास आवाते रीते आ कामनाओं ने जन्मनु कारण से ग्रंथिओ कई ग्रंथिओ हूँ अल्प छु आ प्रकार की ग्रंथि हूँ ने कि आत्मा ने कशा सा ग्रंथि ने जोड़वा ग्रंथि से जोड़ाए लोग आत्मा पर ग्रंथि से जोड़ेलो शरीर से जोड़ाए अनात्मा साथ उपाधि साथ जोड़ेलो अनहोली वेडलॉक એટલે અપવિત્ર આજે ગ્રંથિ છે પવિત્ર હોય તો વાંધો નહીં અપવિત્ર છે પવિત્ર ગ્રંથિ સારી પણ આત્માનું અનાત્મા સાથે જોડાણ એ અપવિત્ર છે એ ગ્રંથિ જોડાયેલ હોવાના કારણે આ પ્રકારના ખ્યાલો વિશે દુઃખી થયા જ કરે છે ક્યાં જોડાય બહુ અગત્યનું છે જો ઉલટા સુલટા જોડાઈ ગયા તો હંમેશ માટે દુઃખી થવાનું કરે તો આત્મા જોડાઈ ગયો એની સાથે અને એટલે હંમેશા દુઃખી જ થાય છે જેવો એને વિચારામાં દુઃખી થાય એટલે પછી દુઃખ દૂર થવાની કામના કરે ને એટલે આ બધી કામનાઓ હંમેશા ગ્રંથિમાં જ એટલે કે ભિદ્યતે હૃદય ગ્રંથિ આ હૃદયની ગ્રંથિઓમાંથી બધી ઈચ્છાઓ જન્મે છે એ ગ્રંથિઓ ક્યારે દૂર થાય તસ્મિન દૃષ્ટિ પરાવરે એ પરમાત્માના આત્મ સ્વરૂપે દર્શન થાય તો જ આ બધી ગ્રંથિઓમાંથી મનુષ્ય મુક્ત થાય અંતો પછી પેલી કામનાને હોવાનું કોઈ કારણ ના હોય ભાગી જાય યદા સર્વે પ્રમુચ્યંતે કામા યસ્ય હૃદિષ્યતાઃ અસ્ય હૃદિષ્યતાઃ કામાઃ યદા પ્રમુચ્યંતે આના હૃદયમાં રહેલી બધી કામનાઓ જ્યારે જતી રહે છે અથ મર્ત્ય અમૃતો ભવતિ અને ત્યારે આ જે મર્ત્ય પોતાની અંદર માનતો હતો એ અમૃત બની ગયો હતો અમર અને છતાં પોતાની જાતને મર્ત્ય માનતો હતો હવે પોતાની અમરતાનું જ્ઞાન થયું અત્ર બ્રહ્મ સમસ્તુતે અહીં જ એ બ્રહ્મને પ્રાપ્ત કરે એટલે ખરેખર તો શેનાથી અનંત શાંતિ પ્રાપ્ત થાય બધી કામનાઓના ત્યાગથી અનંત શાંતિ પ્રાપ્ત થાય કામનાઓના ત્યાગથી પણ ગ્રંથિઓના ત્યાગથી ગ્રંથિઓના ત્યાગથી એટલે કે અવિવેકના અવિદ્યાના ત્યાગથી તો ખરેખર પેલી પરમ શાંતિ પ્રાપ્ત થાય એટલે શંકરાચાર્ય મહારાજે કહ્યું યદા સર્વે પ્રમુચ્યંતે સર્વ કામ પ્રહાણાદ અમૃતત્વમ ઉક્તમ તત્ પ્રસિદ્ધમ શાસ્ત્રમાં બૃહદારણ્યકમાં પણ આપણે કહ્યું છે એટલે શાસ્ત્રમાં કહ્યું છે કે સર્વ કામના ત્યાગથી જે અમરતા અત્ર બ્રહ્મ સમસ્તુતે અથ મર્ત્ય અમૃતો ભવતિ આ મનુષ્ય અમૃત અમર બની જાય છે એ કહેવામાં આવ્યું છે એ તો પ્રસિદ્ધ છે ચાલો કામના ત્યાગથી અમૃતત્વ પ્રાપ્ત થાય પણ કર્મફળના ત્યાગથી ક્યાંથી પ્રાપ્ત થશે શાસ્ત્ર કહે કામના ત્યાગથી અમૃતત્વ પ્રાપ્ત થાય આપ તો કહો કર્મફળના ત્યાગથી અમૃતત્વ પ્રાપ્ત થાય છે એટલે કહ્યું કામાશ સર્વે શ્રુત સ્માર્ત સર્વ કર્મણામ ફલાની છેવટે આપણા મનમાં જે બધી કામનાઓ હોય છે કોને માટે છે ફળ માટે જ હોય છે ને જે કામના અપૂર્ણતા હોય જન્મે એટલે કશું મળે તો હું પૂર્ણ બની જવું અને તેથી છેવટે તો જે શ્રુત સ્માર્ત જે કંઈ કર્મ કરતા હોઈએ એના ફળ માટેની આપણી કામના હોય છે તત્યાગે વિદુષ વિનાનિષ્ઠસ્ય અનંતરાય શાંતિ ટૂંકમાં મનુષ્ય કશીક ને કશીક બહારથી અપેક્ષા રાખતો હોય છે કે કોઈક આવીને મને સુખી કરે બસ માણસ ઈચ્છા રાખે છે કોઈક આવીને મને સુખી કરે કોઈક આવીને મને શાંત કરે અને તેથી હંમેશા હું જગત પ્રત્યે નજર માણીને બેઠેલો છું યાચના કરતો કોઈક આવો હે પદાર્થો આવો મને શાંત કરો હે મનુષ્ય આવો મને શાંત કરો આવું છે ને અને તેથી એ બિચારા આવે કારણે શાંત કરવાનો પ્રયત્ન કરે પણ કે સરળ નથી શાંત કરવું તેથી એ બહુ પ્રયત્ન કરતા દુનિયા કેટલો પ્રયત્ન કરી કરીને થાકી ગઈ તો પણ શાંત થવું પણ સરળ નથી હોતો ને કારણ કે એનું કારણ ન જાય પછી શાંતિ કેવું થાય બિચારા જગતના પદાર્થો પ્રયત્ન કરે કે નથી કરતા એવું નથી બહુ એ બધા આવી આવીને પ્રયત્ન કરતા હોય છતાંય પણ જ્યાં સુધી અશાંતિનું કારણ રહી ગયું ત્યાં સુધી એ વસ્તુ જતી નથી આવતી એટલે જ્યારે અશાંતિનું મૂળ કારણ એ કામનામાં છે અને એનો એનો અવિવેક એ જાય તો તત્ ત્યાગે વિદુષઃ જ્ઞાનનિષ્ઠસ્ય અનંતરાય શાંતિ તો એ અવિવેકનો ત્યાગ થાય તો આ વિદ્વાન જ્ઞાનનિષ્ઠ બને અને તો એને પેલી આત્યંતિક શાંતિ પ્રાપ્ત થાય એ સર્વકામ ત્યાગ સામાન્યમ ટૂંકમાં વિદ્વાન જે છે જ્ઞાનનિષ્ઠ વિદ્વાન બધી કામનાઓનો ત્યાગ કરે છે જ્યારે આ સાધક છે કર્મફળનો ત્યાગ કરે છે પણ કશોક ત્યાગ કરશે પેલો મોટી વસ્તુનો ત્યાગ કરે નાની વસ્તુનો ત્યાગ કરે પણ બંનેમાં ત્યાગ રહેલો છે
એટલા માટે આમાં ત્યાગની સ્તુતિ છે. ભલે નાનો ત્યાગ કરો, આપણે બાળક પાસે કેટલી અપેક્ષા રાખીએ, એક ચોકલેટ બધે અડધી ચોકલેટ આપ, નાની બહેનને અડધી આપ, અને આપણે પૂછ્યા વગેરે અડધી આપી તો આપણે કેટલો આનંદ થાય, કેવો ઉદાહરણ મારો બાળક છે. પછી મોટો થયો, પચાસ વર્ષ અડધી ચોકલેટ આપે તો પછી બરાબર નથી. એટલે પેલો 5 વર્ષનો છે અને અડધી ચોકલેટ આપે, એ સ્તુતિ યોગ્ય છે. તો પેલો મોટો થયા પછી અડધી મિલકત આપે છે, મોટો થઈને અડધી મિલકત આપી દે છે, અને નાનો છે અડધી ચોકલેટ આપે છે, એ અડધું આપવા પણ સમાન છે. ભલે ચોકલેટનું મૂલ્ય ગમે તેટલું હોય, મૂલ્ય શાનું છે? અડધું આપવા પણ સમાન છે. અને માણે સ્તુતિ યોગ્ય છે, એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. તેમાં સાધક માટે કર્મફળનો ત્યાગ કરવો સરળ નથી. આપણે શરૂઆત કરતા હોઈએ છીએ ત્યારે કર્મફળ તો એના પર તો આપણું જીવન લપતું હોય કે હું કર્મ કર્યા પછી મને શું મને વળતર મળશે. હંમેશા આપણે એવું ઇચ્છતા હોઈએ ને, શેના માટે આપણે પ્રયત્ન કરીએ, કર્મ કરીએ, શેના માટે આપણે આ બધી તકલીફ ઉઠાવીએ જેથી આપણને કોઈ કોઈ પ્રકારનું વળતર મળે. અને હવે આપણી જાતને કહ્યું કે નહીં નહીં, વળતર માટે હું કર્મ નથી કરતો, હું તો બસ કર્મ કરવા ખાતર કર્મ કરું છું, મારું કર્તવ્ય છે માટે કરું છું, નહીં તો કદાચ ના કરું, પણ મારું કર્તવ્ય છે માટે કરું છું. પિતૃ ઋણ છે, ઋષિ ઋણ છે, દેવ ઋણ છે, આ બધા ઋણ તો ઋણ મારે ફેરવાના છે, અને માટે મારું કર્તવ્ય છે માટે કર્મ કરું છું, એમાંથી મને કોઈ પ્રકારનો વ્યક્તિગત લાભ લાગે માટે કરું છું એવું નથી. આ બહુ મોટી વસ્તુ છે, કારણ કે પોતાના કર્મ આવી રીતે કર્તવ્યની ભાવનાથી કરે છે, બહુ મોટો ત્યાગ છે. અને માટે પછી કોઈક વાર કર્તવ્યનો પણ ત્યાગ કરે છે, પછી શ્રવણ મનન કરે, પછી કોઈ એનો ત્યાગ કરે, ખાલી નહીં ત્યાગ, પછી એનો ત્યાગ કરશે, બધાનો ત્યાગ છેવટે કરશે. અને બ્રહ્મથી સિવાય જે કંઈ હોય બધાનો ત્યાગ, કર્તૃત્વ ભાવનો બધાનો ત્યાગ, એ તો બહુ મોટો ત્યાગ કરશે. પણ અત્યારે જ્યાં બાળક છે ને, એટલા માટે એ કર્મફળનો ત્યાગ કરે પણ એના માટે ઘણું મોટું છે. એટલા માટે એને એમાં પ્રોત્સાહિત કરવા માટે આ કામ આવ્યું. સર્વ કામ ત્યાગ સામાન્ય અગ્ન્ય અન્ય લખ્યું છે, પણ અગ્ન્ય કર્મ ફળ ત્યાગસ્ય અસ્તિ ઇતિ. અંતેથી અજ્ઞાની મનુષ્ય જે કર્મફળનો ત્યાગ કરે એને પણ એના માટે મોટું છે. જ્ઞાની મનુષ્ય બધી કામનાઓનો ત્યાગ તો બધા કરે, જ્ઞાની થયા પછી કરવામાં શું મોટી વસ્તુ છે? એટલે જ્ઞાની મનુષ્ય કર્મનો ત્યાગ, કામનાનો ત્યાગ કરે છે અને અનંત શાંતિ પ્રાપ્ત કરે છે. અત્યંત તેવી રીતે ચાલો આ અજ્ઞાની મનુષ્ય કર્મફળનો ત્યાગ કરે છે, એ પણ મોટો ત્યાગ છે. એટલો જ મોટો ત્યાગ માટે એથી સામાન્ય સર્વકર્મફળ ત્યાગ સ્તુતિ યમ પ્રરોચનાર્થ. અંતેથી સર્વકર્મના ફળની ત્યાગની જે સ્તુતિ, સર્વે સર્વ તસ્માદ જે કંઈ કર્મ હોય એ બધા કર્મના ફળના ત્યાગની સ્તુતિ છે, એને ઉત્સાહિત, એમાં રુચિ ઉત્પન્ન કરવા માટે ઉત્સાહિત કરવા માટે દ્રષ્ટાંત આપે છે મહારાજ. કેવી રીતે? યથા અગસ્ત્યેન બ્રાહ્મણેન સમુદ્ર પીતઃ ઇતે ઇદાનીંતનાઃ અપિ બ્રાહ્મણાઃ બ્રાહ્મણત્વ સામાન્યાત્ સ્તૂયન્તે. યથા અગસ્ત્યેન બ્રાહ્મણેન સમુદ્ર પીતઃ. એક મોટો બ્રાહ્મણ છે અગસ્ત્ય નામનો, સમુદ્ર પી ગયો. એ બ્રાહ્મણની કેવી શક્તિ છે અગસ્ત્ય ઋષિએ બતાવી, સમુદ્ર પી ગયા. તો એ સ્તુતિ યોગ્ય છે ખરેખર. કોણ સ્તુતિ યોગ્ય છે? અગસ્ત્ય ઋષિ. ઇદાનીંતનાઃ અપિ બ્રાહ્મણાઃ બ્રાહ્મણત્વ સામાન્ય સ્તૂયન્તે. છતાં અત્યારે આપણે અત્યારના પણ જે કોઈ બ્રાહ્મણ હોય એની પણ સ્તુતિ કરીએ છીએ, કારણ કે અગસ્ત્યમાં બ્રાહ્મણત્વ હતું અને અત્યારના બ્રાહ્મણ પણ બ્રાહ્મણત્વ છે. પેલા સમુદ્ર પી ગયા છે, આસમાન તો રોજ પીએ છે, બીજું કશું નહીં, તો કંઈક કરે છે ને, ટૂંકમાં કંઈક બ્રાહ્મણત્વ હોય. અને તેથી એ અગસ્ત્ય ઋષિ પૂર્ણ માત્રામાં બ્રાહ્મણત્વ ધરાવે છે. અત્યારનો બ્રાહ્મણ હોય, જરાક માત્રામાં બ્રાહ્મણત્વ ધરાવતો હતો પણ એની સ્તુતિ કરીએ તો એ માણસની સ્તુતિ નથી, એનામાં રહેલા પેલા ગુણની સ્તુતિ છે. આવી એક પદ્ધતિ છે. શેના માટે? જેથી અગસ્ત્ય બનવા માટે આપણે એને ઉત્સાહિત કરીએ એટલા માટે. અથવા તો એ પણ કે અથવા જામદગ્નિ એને બ્રાહ્મણેને એક વિંશતિ વારમ નિક્ષત્રા પૃથ્વી કૃતા. જામદગ્નિ એટલે કે પરશુરામ નામનો બ્રાહ્મણ થઈ ગયા, 21 વાર પૃથ્વી નક્ષત્રિય કરી. તેથી આજના બ્રાહ્મણને પણ આપણે પરશુરામ છે વગેરે એમ કહીએ, એ પણ એની સ્તુતિ માટે છે. તો આ સ્તુતિનો આ હેતુ છે
કે જે નાની વસ્તુ હોય એની આપણે સ્તુતિ કરીએ છીએ, કોઈકમાં મોટા બનવા માટેની રુચિ ઉત્પન્ન કરવા, નાનો નાનો રહેવા માટે નહીં, મોટા બનવા માટેની રુચિ ઉત્પન્ન કરવા માટે. એટલે કોઈ કે સારું ત્યારે ભગવાન આ કર્મફળનો ત્યાગથી બધું પ્રાપ્ત થાય છે તો બહુ સારું, હું કર્મ ના કરું તો કર્મફળનો ત્યાગ થઈ ગયો કે નહીં? જો કર્મફળનો ત્યાગ ક્યારે આવે? કર્મ કરી ત્યારે. પણ કર્મ ના કરું તો કર્મફળનો ત્યાગ થઈ ગયા ને, એટલે તો હું સંન્યાસ લઈ લઉં, કશું કર્મ કરું જ નહીં, તો કર્મફળનો ત્યાગ આપોઆપ થઈ ગયો, તો મને પેલી અનંત પેલી અત્યંત શાંતિ પ્રાપ્ત થશે કે નહીં? તો કે નહીં થાય. કેમ? આ કર્મફળના ત્યાગની સ્તુતિ પણ શેને માટે છે? છેલ્લા વાક્યમાં કહે છે, એવમ કર્મફળ ત્યાગાદ કર્મયોગસ્ય શ્રેયસાધનત્વમ અભિહિતમ. એવમ કર્મફળ ત્યાગાદ, આમ કર્મફળના ત્યાગની સ્તુતિ કરીને કર્મયોગસ્ય શ્રેયસાધનત્વમ અભિહિતમ, કે કર્મયોગની શ્રેષ્ઠતા ભગવાન બતાવે. પેલા કર્મફળ ઉત્પન્ન કર, પછી ત્યાગ કર. છે જ નહીં એનો ત્યાગ છોડે. કર્મફળનો ત્યાગ છે જ નહીં, હતું શું આપવાનું, લેવાનું શું શું કહી છે ને, એટલે વગેરે વગેરે. એટલે એવું નહીં, માણસ ત્યાગ ક્યારે કહેવાય? આપણી પાસે હોય અને આપી દે ત્યારે. મેં કર્મ કર્યું, કર્મફળ ઉત્પન્ન થયું અને પછી ત્યાગ કરે. કર્મફળ છે જ નહીં, ત્યાગ એને ત્યાગ કહેવાય જ નહીં. એટલે પેલા બધા સર્વ કર્મ ત્યાગ કરવું, કદાચ કર્મ કર્યું કરું તો કે નથી કરું, તો પછી એનો ત્યાગ થયો સીધા. તેથી આ એટલે કે છે કર્મયોગની અસ્તુતિ છે, કે યોગની ભાવથી ઈશ્વર અર્પણ બુદ્ધિ કર્મ થાય અને જે ફળ આવે એ પણ ઈશ્વર અર્પિત થાય, એમ કરીને કર્મયોગસ્ય શ્રેય સાધનત્વમ અભિહિતમ. આ કર્મયોગ શ્રેય સાધન છે, મોક્ષનું સાધન છે, એવું ભગવાન કહે છે કર્મફળના ત્યાગની સ્તુતિ માટે. શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાત જ્ઞાનાધ્યાનમ વિશિષ્યતે. ધ્યાનાત કર્મફલ ત્યાગઃ ત્યાગાચ્છાંતિરનંતરમ. અભ્યાસા જ્ઞાનમ શ્રેયઃ, અભ્યાસ કરતા માત્ર કોઈ કર્મ કરવા કરતા જ્ઞાનમ, એ કર્મની પાછળ જે સિદ્ધાંત રહેલો છે, એની પાછળ જે હેતુ રહેલો છે, એનું જ્ઞાન એની સમજ વધારે સારી છે. એટલે કે અભ્યાસ છોડી દેવાનો એવું નથી, પણ અભ્યાસ કરતા જ્ઞાન સહિતનો અભ્યાસ વધારે સારો. જ્ઞાન રહિતના અભ્યાસ કરતા, સમજ વગરના અભ્યાસ કરતા સમજ સહિતનો અભ્યાસ સારો. જે કે કર્મ કરતા હોય એની પાસે સમજ હોય એ બધા સારું છે. જ્ઞાના ધ્યાનમ વિશિષ્યતે, અરે આપણે શાસ્ત્રનું શ્રવણ કરતા હોઈએ એને પણ અભ્યાસ કહી શકાય, કારણ કે આપણે નિયમિત સ્તરે કરતા હોઈએ, વારંવાર કરતા હોઈએ, માત્ર ત્યાંથી આપણે સંતોષ ન થવો જોઈએ, પરંતુ શાસ્ત્રમાં જે આપણે ઉપદેશ કરવામાં આવે છે એનું જ્ઞાન હોવું જોઈએ, સમજ થવી જોઈએ, સમજ જન્મી જોઈએ. જ્ઞાના ધ્યાનમ વિશિષ્યતે,
એ માત્ર સમજના સ્તર પર રહી જાય એટલું જ પૂરતું નથી, પરંતુ આપણા વ્યક્તિત્વના સ્તર પર આવે. નામ ધ્યાન. ધ્યાન એટલે કે સાક્ષાત્કાર. એ વસ્તુ આપણે બની જાય અથવા આપણે બની જઈએ, ટૂંકમાં જેનું ધ્યાન કરતા હોઈએ એ આપણે બની જઈએ. ધ્યાનમાં બનવાની પ્રક્રિયા છે. જેનું ધ્યાન કરતા હોઈએ એની સાથે આપણે તદાકાર બની જતા હોઈએ, તો ધ્યાન અર્થ છે વડે આપણો જે ધ્યેય વિષય હોય એની સાથે આપણે એક બની જઈએ, એ બની જઈએ. જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે. માત્ર આપણને જ્ઞાન પૂરતું નથી કે સર્વ ઈશ્વર છે, પણ ધ્યાન કે સર્વ ઈશ્વર છે એ વાસ્તવમાં મારા સાક્ષાત્કારનો વિષય બનવો જોઈએ. એટલે જે આપણે શાસ્ત્રના શ્રવણ વગેરેનો અભ્યાસ કરતા હોઈએ, એ અભ્યાસ ત્યારે ખરેખર સાર્થક થયો કહેવાય જ્યારે એ અભ્યાસ જ્ઞાનમાં પરિણમે. એ જ્ઞાન પણ ત્યારે સાર્થક બન્યું કહેવાય જ્યારે એ જ્ઞાન સાક્ષાત્કારમાં અર્થાત વ્યક્તિગત અનુભવમાં, એટલે કે આપણા વ્યક્તિગત જીવનનો એક અંશ, વ્યક્તિગત જીવન જ્યારે બની જાય, હું બની જાઉં જે હું જાણું છું તે હું જ્યારે બની જાઉં ત્યારે એ જ્ઞાન પણ સાર્થક થયું કહેવાય. ટૂંકમાં આ ભગવાન કહે છે કે આ રીતે થવું જોઈએ. ટૂંકમાં ભગવાનની આપણે સેવા કરતા હોય એટલું પૂરતું નથી, પણ ભગવાનનું જ્ઞાન હોવું જોઈએ. ભગવાનનું જ્ઞાન એટલું પૂરતું નથી, ભગવાનનો સાક્ષાત્કાર હોવો જોઈએ. સગુણ બ્રહ્મના વિષયમાં કહેવામાં આવ્યું, પણ ભગવાને કહ્યું ધ્યાનાત કર્મ ફળ ત્યાગ હે. અરે ધ્યાન કરતા પણ કર્મફળનો ત્યાગ વધારે ચડિયાતો છે. એટલા માટે નહીં કે ધ્યાન પછી એનું સ્થાન છે, પરંતુ એ ધ્યાન ત્યારે શક્ય બને જ્યારે કર્મફળનો ત્યાગ એટલે કે ત્યાગ, તો ત્યાગની જે આખી ભાવના છે કે ત્યાગની જે દ્રષ્ટિ છે એ આપણામાં હોય તો જ આ અભ્યાસ જ્ઞાન અને ધ્યાન શક્ય બને, એ સિવાય શક્ય ના બને. અખંડજી મહારાજ કહેતા ને કે કોઈ ભક્તો કોઈ ભક્ત એમની માતા પાસે ગયો, એમની સ્વામીજીની માતાજી પાસે ગયા. માતાજીને કહે કે માતાજી એ સ્વામીજી તો ક્યાં વાત હૈ, ક્યાં હૈ, અમારી દ્રષ્ટિએ તો આપ એ સ્વામીજી સે બઢિયા હૈ, આપ ઉત્તમ હૈ, આપ શ્રેષ્ઠ છે. તો સ્વામીજી કહેતા એની માતા શ્રેષ્ઠ હૈ. કેમ કહે કે જો આપ ન હો તો સ્વામીજી હોતો જ નહીં ને, માતા ન હો તો પુત્ર કેમ હોઈ શકે. ટૂંકમાં સ્વામીજી છે એનું કારણ છે, માતા છે એટલા માટે. તેવી રીતે ધ્યાન ક્યારે હોય, જ્ઞાન હોય ત્યારે, જ્ઞાન ક્યારે હોય, અભ્યાસ હોય ત્યારે, અભ્યાસ ક્યારે હોય, ત્યાગ હોય ત્યારે. ત્યાગ બધાની માતા થઈ, એ ન હોય તો આ પુત્ર ન હોઈ શકે. તેથી આ અભ્યાસ ત્યાગ અભ્યાસ જ્ઞાન અને ધ્યાન આ ત્રણ જ પગથિયા બતાવે એ ત્યારે શક્ય બને જ્યારે આપણા મનમાં ત્યાગ હોય. ત્યાગ અર્થાત સ્વાર્થનો ત્યાગ. ત્યાગ એટલે કે નિસ્વાર્થતા. આપણા જીવનમાં નિસ્વાર્થતા હોય, ટૂંકમાં સ્વાર્થમાંથી આપણે મહદઅંશે મુક્તિ પ્રાપ્ત કરી હોય ત્યારે જ આપણું મન અભ્યાસમાં પણ રહી શકે. આપણે પૂજા કરવા માંગતા હોઈએ, જપ કરવા માંગતા હોઈએ, ભગવાનની સેવા કરવા માંગતા, જે પણ કરવા માંગતા હોઈએ ત્યાં, ત્યારે જ આપણું ધ્યાન હોઈ શકે. ત્યાં આપણી એકાગ્રતા હોય જ્યારે આપણા મનમાં ત્યાગ કે વૈરાગ્ય કે નિસ્વાર્થતા હોય. નિસ્વાર્થતાનો અર્થ સ્વાર્થમાંથી મુક્તિ, મહદઅંશે મુક્તિ, પૂરેપૂરી તો નહીં પણ ઘણા બધા અંશે. એ સ્વાર્થમાં જ બધા રાગ દ્વેષ ભય ક્લેશ બધું જન્મતું હોય છે. જે વસ્તુ સ્વાર્થને અનુકૂળ હોય એના પ્રત્યે રાગ હોય, જે સ્વાર્થને પ્રતિકૂળ પ્રત્યે દ્વેષ હોવાનો જ. આમ સ્વાર્થ હોય એટલે રાગ દ્વેષ હોવાના જ, રાગ દ્વેષ હોય એટલે આગળ કહ્યું પ્રમાણે ભય પણ હોવાનો જ. રાગ હોય તેમ ભય હોય એના વિયોગની સંભાવનાથી, અને દ્વેષ હોય તેમ ભય હોય એના સંયોગની સંભાવના. અને તો જ્યાં રાગ દ્વેષ ભય આ બધું હોય એ મન સ્થિર ના રહી શકે કોઈ વિષયમાં. હા, જે પોતાના રાગને અનુકૂળ હોય એને સ્થિર રહી શકે, પરંતુ આપણે જેમાં ઈચ્છીએ એમાં મનને આપણે કેન્દ્રિત ના કરી શકીએ. એટલા માટે જ કહે છે કે ઈશ્વર પ્રત્યે રાગ આપણે જન્માવવો જોઈએ, તો ધીમે ધીમે જગત પ્રત્યે રાગ હટે. એટલામાં જ ઈશ્વર ભગવાન મહાત્મ્ય, મહાત્મ્ય જ્ઞાન પૂર્વ સ્નેહ, ભગવાન માટે જે સ્નેહ કે રાગ હોય એ મહાત્મ્ય જ્ઞાન જન્મેલો હોય. ભગવાનની મહાત્મ્ય ખબર હોય, એની વિભૂતિ ખબર હોય, એની એની ઉદારતા, એની કૃપા, એનો અનુગ્રહ, એના બધા જ અનેક અનંત કલ્યાણ ગુણગણ છે. જેટલે ઊંચે આપણે જાણીએ એટલો ઊંચે આપણા મનમાં જે સ્નેહ જન્મ્યો હોય એ ટકાઉ સ્નેહ હોય. બાકી પરંપરાગત પણ આપણે ભગવાનની સેવા કરતા હોઈએ અને આપણે સ્નેહ હોય છે, પરંતુ એ તો ક્યાં સુધી હોય, જ્યાં સુધી ભગવાન આપણને અનુકૂળ હોય ત્યાં સુધી. ભગવાન પ્રતિકૂળ બને તો પેલો આપણો સ્નેહ જતો. એટલા માટે માત્ર ભગવાનની આ 12 શ્લોકો સુધીમાં જેની ચર્ચા થઈ એનો અધિકાર એ જ છે
અને 17 પછીના શ્લોકમાં જે ચર્ચા થાય છે એ અન્ય છે, એ આપણે જાણવું જોઈએ. એટલા માટે આ ચર્ચા કરવામાં આવી કે ભગવદ ગીતાનો મુખ્ય અને મુખ્ય તાત્પર્ય અભેદ દર્શનમાં અને તેથી નિર્વિશેષ પરમાત્મા છે એની ઉપાસના રહેલું છે. સવિશેષ પરમાત્મા એનું સાધન છે, નિર્વિશેષ ઉપાસના એનું સાધન છે. તો મધુસૂદન સરસ્વતી ચર્ચા કરી, આવતો કે શંકરાચાર્ય કહે છે એની ચર્ચા કરી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાલરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમાવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.